साहित्य अकादमीना प्रमुख श्री विपुलभाई कल्याणी, मंत्री श्री पंचमभाई अने आदरणीय रघुवीरभाई। रघुवीरभाई नो परिचय आपवानो थाय छे त्यारे आम सहज संकोच जेवुं लागे छे। एमने हुं मारा गुरु मानुं छुं अने एमनी पासेथी ज हुं लखता अने प्रवृत्त थता शीख्यो छुं। रघुवीरभाई 6 दायका उपरांतथी साहित्य सर्जनमां प्रवृत्त, ज्ञानपीठ पुरस्कारथी सन्मानित सिद्धहस्त साहित्यकार छे। वार्ता उपरांत साहित्यना सर्व स्वरूपो एमने सहज साध्य छे। कुंभारना चाकड़ा पर भात भातना वासणों, सुंदर वासणों उतरे एम कविता, नवलकथा, टूंकी वार्ता, निबंध, प्रवास वर्णन, कविता एम सघड़ा वाना कंडाता रहे छे। जो कि मारे तो एमनी वार्ता कला विषय बात करी छे। एमनू वार्ता विश्व छेक बापूपुरा था खेतरो थी न्यूयॉर्क नी सड़कों सुधी विस्तर्यो छे। એ વિવિધ પરિવેશ સ્થળ કાળની રચનાઓમાં શ્રી રમેશ દવે લખે છે કે રઘુવીરભાઈની ટૂંકી વાર્તાઓમાં ભાષાનું પાત્ર અને પ્રસંગને સુસંગત અને દર્શનને અનુરૂપ એવું લાવણ્ય હોય છે। એ કથા ભાષા, વાર્તાના વિષય, કથાનક, પાત્ર અને પ્રસંગ સંદર્ભે અત્યંત રોચક, રસાળ અને વેધક નીવડે છે। માનવ સંબંધોની સંકુલતાને સ્પર્શતી હળવાશ એમની વાર્તાઓને રસપ્રદ બનાવે છે। વળી એમના નિરીક્ષણ અને સર્જક સૂઝથી રચાતું આવતું વિસ્મય એક નવું જ પરિમાણ ધારણ કરે છે। પરંપરાગત ઢાંચામાં રહીને લખનારા અને છતાં પણ આધુનિકતાની વાર્તા વિભાવનાને બાજુએ મૂકવાને બદલે એના હાર્દને બરાબર પીછાનીને વાર્તાની માવજત કરતા આ વાર્તાકારનો ટૂંકી વાર્તામાં, રાધર ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અવાજ છે। રઘુવરભાઈની વાર્તાઓમાં ઘટના, પાત્ર સંવેદન આ ન ભૂલાયા એનું કારણ એ છે કે એ પ્રકૃતિ સાથે ગાઢ નાતો ધરાવતા જીવનવાદી સર્જક છે। જીવનના વિધાયક અભિગમે એમને મુઠ્ઠી ઉંચેરા સ્થાપી આપ્યા છે। મનુષ્યના રૂપમાંથી જેમની શ્રદ્ધા ક્યારેય ડગી નથી એવા વિરલ સર્જકને હવે હું વિનંતી કરું કે ગુજરાતી ટૂંકી વાર્તા વિશે આપણી સાથે સુખેથી વાત માંડે। શ્રી રઘુવીરભાઈ ચૌધરી। નમસ્કાર, ગુજરાતી ટૂંકી વાર્તાના 100 વર્ષ એને વિશે બોલવાનું છે એમ મને સંજયે કહેલું। 100થી વધારે વર્ષ થયા છે। જયેશ ભોગાય હતા, વડોદરા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, એમનું એક પુસ્તક છે ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા। એમાં એમણે દલપતરામની એક વાર્તા આપી છે। એ હાસ્ય મિશ્રિત અદ્ભુત કથા એ નામે આ વાર્તા 1865માં બુદ્ધિ પ્રકાશમાં પ્રગટ થઈ અને એમાં વાસ્તવ કરતા કલ્પના અને અત્યારે જેને આપણે સુરિયાલિઝમ એવા તત્વો પણ ઘણા છે। આ સિવાય પણ ઘણી વાર્તાઓ જયેશભાઈ આપી છે, 500 પૃષ્ઠનું આ પુસ્તક છે। એટલે આપણે ગોવાલનીથી શરૂ કરીએ છીએ પણ એ પૂર્વે પણ ઘણા લેખકોએ પોતપોતાની રીતે ગુજરાતી વાર્તા લખી છે અને આજે પણ આપણને એમાં રસ પડે, એની આંટીબોટીમાં રસ પડે, એની ભાષામાં રસ પડે। ગોવાલણીની સાથે એક બીજું નામ છે માસ્તર નંદન પ્રસાદ, રણજીતરામ દેસાઈની વાર્તા છે, નિરંજન ભગતે એના વિશે વિસ્તારથી લખ્યું છે। ગોવાળની તો લગભગ દરેક ગુજરાતી લેખકે વાંચી છે, મલયાલીની વાર્તા। આ બે વાર્તાના જે અભિગમ છે
કંઈક રંગદર્શી અભિગમ ગોવાલણીનો છે અને માસ્તર નંદન પ્રસાદ એક સંવેદન, એક થાકેલો માણસ, કંઈક ખાલીપો અનુભવતો માણસ બધું જુએ છે એની વાર્તા છે. તો આ બે પ્રવાહ, રંગદર્શી અને સંવેદન પ્રધાન પ્રવાહ, સતત ચાલ્યા છે અને આજે પણ એ જોઈ શકીએ. શરૂઆતના તબક્કે જ ગુજરાતી વાર્તા ઘૂંટાઈને પરિષ્કૃત થઈને બહાર આવી. ધૂમકેતુ અને દ્વિરેફ એ બે નામ આપણે વારંવાર લઈએ છીએ. થોડાક અંતર પછી મેઘાણી પણ જોડાય છે. તો આ ત્રણ જુદા જુદા પ્રકારના લેખકો છે અને ત્રણેય મળીને ગુજરાતી વાર્તાને વાચકો મેળવી આપ્યા, પ્રકાશકો મેળવી આપ્યા, આવૃત્તિઓ થઈ. આજે તો વધુ વંચાતા લેખકોમાં મેઘાણીનો પણ ઉલ્લેખ થાય છે. મુનશી અને મેઘાણી અને પન્નાલાલ વધુ વંચાતા લેખકો છે. ધૂમકેતુ અને સંવેદન પ્રધાન, કેટલાક કહેતા હોય છે કે લાગણી વેળા, એમને કહીએ સંવેદન પ્રધાન વાર્તાઓ આપે છે. અને એમની એક વાર્તા પોસ્ટ ઓફિસ જો વિશ્વની ઘણી ભાષાઓમાં ગઈ અને ગુજરાતી વાર્તાનું ગૌરવ પણ વધાર્યું. એ પ્રકારની વાર્તા લખવી પણ સહેલી નથી. પણ એમની એક વાર્તા છે વિનિપાત. એમાં ગામડા ગામમાં શિલ્પ તૂટેલું છે ત્યાં એક અંગ્રેજ અધિકારી આવે છે અને એમાં રસ લે છે. ગામના લોકોએ તો આને ઉકરડો બનાવેલો, આ કલાકૃતિઓના ટુકડાઓને ઉકરડાની જેમ જોનારા, અને પેલો અંગ્રેજ માણસ કદર કરે છે. તો ધૂમકેતુ સૂચવે છે કે આપણે આપણી કલાને, આપણા સંસ્કારને કેટલા વિસરી ગયા. આ સાચો વિનિપાત છે. એમની એક રાજપૂતાની વાર્તા પણ બહુ જાણીતી છે. એક પ્રેતની કલ્પના પણ એમાં છે અને યુવક નદીમાં ખેંચાય છે. અદ્ભુત વર્ણન છે. કેટલી બધી વાર્તાઓ ધૂમકેતુએ લખી અને વારંવાર પ્રગટ થઈ, આજે પણ એ વંચાતા જાય છે. દ્વિરેફ, રામ નારાયણ બે ર આવે છે, દ્વિરેફ. એ વકીલ હતા, બૌદ્ધિક હતા, મોટા વિદ્વાન હતા અને સાહિત્ય અને કલા વિશે પણ ઘણું લખ્યું છે. એમની વાર્તાઓમાં એક સૌભાગ્યવતી છે. તો ગોવાલણી એમાં પણ છે, પણ એ પ્રૌઢ છે, પતિને છોડીને આવી છે. અને જે અધિકારી છે એ એવો પતિ છે કે કામે બહાર ગયો હોય તો એ રાતના પાછો આવી જાય. અને આ પત્ની પ્રેમ એ એની નબળાઈ છે એ વસ્તુ બહુ સારી રીતે સૂચવી છે. પેલી ગોવાલણી, પ્રૌઢ ગોવાલણી તો પતિને, કુટુંબને છોડીને આવી, કારણ કે પતિ આ ઉંમર પછી પણ, સંતાનોની વચ્ચે પણ એ પોતાના શરીર પ્રધાન આવેગોને છમાવી નતા શકતા. પણ આ જે બૌદ્ધિક સ્ત્રી છે એ સહન કરે છે અને મૃત્યુ પામે છે. આ નારી ચેતનાને વ્યક્ત કરવાનું દ્વિરેફ એ વખતે પસંદ કરે છે. ઘણી વાર્તાઓ એમની જાણીતી છે. બુદ્ધિ વિજય. તો ગુરુ એ કહ્યું હતું કે તું આ બધું નહીં માનતો, આ પ્રયોગ નહીં કરતો. તો રાજકુમારને ઉજળો કરવા માટેનો પ્રયોગ કરે છે અને એ પ્રયોગ સફળ થાય એ પહેલા રાજા કુમાર દુઃખ જુએ છે અને મારા મોકલે છે. અને પાછળ બીજો એ મોકલે છે ત્યારે પેલા મારા જુએ છે, આ તો આપણી કસોટી કરવા આવ્યો છે એમ કરીને પેલાને મારી નાખે છે. એટલે કે એક વિદ્વાન માણસ મૃત્યુ પામે એ માટે એ એની મહત્વાકાંક્ષા, જે સાધુ છે એને મહત્વાકાંક્ષા ન સીવી જોઈએ. આ મેસેજ બહુ સારી રીતે, આ સંદેશ બહુ સારી રીતે ધીરે આપે છે. સામાન્ય શ્રમજીવી વર્ગની પણ ઘણી વાર્તાઓ એમની છે. એમણે પણ ઘણા અખતરા કરેલા છે. અને મેઘાણીનો તો આધાર પહેલા તો લોકકથાનો રહ્યો, એ રીતે પછી એમણે પોતે પણ અદ્ભુત વાર્તાઓ લખી. વહુ અને ઘોડો અને સદાશિવ ટપાલી, એમાં સામાન્ય માણસ માટેની પ્રીતિ. અને બીજી કે ત્રીજી વાર પરણી આવેલા યુવકની પત્ની એ જ રોગનો ભોગ બને, ઘોડાને વેચી દે એમ આને પણ કાઢી નાખશે, એ રીતે એક વ્યંગ લેખક મૂકે છે. મેઘાણીની વાર્તાઓમાં લોકકથાનું બળ પણ છે. પ્રસંગ પ્રધાન, પ્રત્યક્ષ પરિસ્થિતિને કારણે આપણે એમાં જોડાઈ જઈએ છે. એ પછીનો જે તબક્કો છે બહુ મહત્વનો તબક્કો છે. સુંદરમ, ઉમાશંકર, પન્નાલાલ,
જયંતિ દલાલ, જયંત ખત્રી, આ વાર્તાકારોના સમયમાં ગુજરાતી વાર્તાએ એના શિખર સિદ્ધ કર્યા. એમાં સામગ્રી અને કલા અને ભાષા, પાત્ર નિરૂપણ અને સંદેશ, એ બધું જ અદભુત રીતે છે. અને આજે પણ આપણે આપણી ઉત્તમ વાર્તાઓમાં આ તબક્કાની વાર્તાઓનો સ્વીકાર કરીએ છીએ. જયંત ખત્રી, જે આપણા ચંદ્રકાંત બક્ષીના પણ પ્રિય લેખક હતા અને બંને વચ્ચે અંગ્રેજીમાં પત્રવ્યવહાર પણ થયેલો છે, શરીફા બહેને એમના સમગ્ર વાર્તા સાહિત્યનું પણ સંપાદન કર્યું છે અને પસંદગીની વાર્તાઓનું પણ સંપાદન કર્યું છે. તો જયંત ખત્રીમાં રસ પડે છે બધાને, કારણ કે સમાજ એમની સામે છે, સમાજવાદ પણ હતો એમના મનમાં, મોટા ચિત્રકાર હતા. ને જયંતિ દલાલ એ તો પ્રગટ સમાજવાદી નેતા હતા, પણ બહુ મોટા વાચક, ખૂબ લખ્યું, વાર્તા વિશે પણ લખ્યું. ઉમાશંકરે પણ વાર્તા એટલે શું, વાર્તા એટલે અનુભૂતિકરણ એમ કહ્યું, ને વાર્તાના સ્વરૂપ વિશે પણ વાત કરી. અને સુંદરમ સતત લખતા રહ્યા, માને ખોડે, એવી અદભુત કરુણ વાર્તા છે, એવી પ્રત્યક્ષ થયેલી વાર્તા છે કે આપણે ભૂલી ન શકીએ, વારંવાર વાંચીએ તો કંઈ ને કંઈ પામીએ. તો આ જે લેખકો છે, અને પન્નાલાલ, પન્નાલાલ કદાચ સંખ્યામાં સૌથી વધુ લખનારા, 500ની નજીક, 476 કે એટલી તો છે જ, 500ની નજીક વાર્તાઓ આપનાર, એની તમે પસંદ કરો તો દર વખતે કંઈ ને કંઈ ફેરફાર થાય, ઉમેરો થાય એવી વાર્તાઓ, એના સંપાદનો પણ 2-3 પ્રગટ થયેલા છે અને એની આવૃત્તિઓ થતી જાય છે. તો પન્નાલાલ આમ બહુ ભાવના વગેરેમાં નહોતા માનતા, પણ ભાવનાશીલ તો હતા જ. સુખ દુઃખના સાથી, બે ભિખારી, એક અંધ અને એક અપંગ, કેવી રીતે નજીક આવે છે અને કેવી રીતે છૂટા પડે છે અને દુર્દશા પામે છે, એમાં પેલા ગવર્નર સાહેબનું આગમન એ પણ નિમિત્ત બને છે. બહુ સહજ રીતે આ વાર્તા ચાલે છે. પાત્રકને કાંઠે તો પન્નાલાલને પુરસ્કૃત કરનાર વાર્તા છે. પાત્રકને કાંઠે અને લોહીની સગાઈ પેટલીકરની, એ બે રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થયેલી વાર્તાઓ છે, અંગ્રેજી અનુવાદ થયેલા એ રીતે. તો વાત્રકની કાંઠેમાં એક સ્ત્રી અને બે પુરુષ, એક ખેડૂત કન્યા જેના બંને પતિ ચાલ્યા ગયા છે ક્રમશઃ જે આવેલા તે, અને પ્રશ્ન એ છે કે જેણે ખૂન કર્યું હતું એને બદલે બીજો એ અપરાધ પોતાની માથે લેવા મથે છે અને કોર્ટમાં એમાં સફળ પણ થાય છે. અને એ કારણે આ નવલ જે નાયિકા છે તે વિચારમાં પડી જાય છે, મૂંઝાય છે, દુઃખી થાય છે. પેલો આવે છે છૂટીને ત્યારે એને આવકાર નથી આપી શકતી, એટલે પેલો પાછો જાય છે. હવે એક જ આશા છે કે મામા સામે મળે ને અને મનાવીને લઈ આવે. પણ એ નદી કિનારાનો પરિવેશ, વાત્રક એ પન્નાલાલની નદી છે, એમાં બધો વખત પાણી નથી હોતું પણ બહુ રમણીય નદી છે, એને કાંઠે આ ચિત્ર આપ્યું છે. એટલે વાત્રકને કાંઠે પણ એક અનિશ્ચિતતામાં લઈ જઈને સંવેદન જગતની વાર્તા છે. પન્નાલાલની તો કઈ વાર્તા ઉપર તમે વાત ન કરો, મેં એમની વાર્તાઓના હિન્દી અનુવાદનું સંપાદન પણ કરેલું છે. એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે ગુંગેશ્વર બાસુરી કે એ નામે એ સંપાદન પ્રગટ થયું. તો આ બધા વાર્તાકારોએ ગુજરાતી વાર્તાને બહુ જ પગભર કરી. એની સમાંતર એ સમયે બહુ જ લોકપ્રિય વાર્તાકારો થયેલા છે, સ્નેહરશ્મિ, ગુલાબદાસ બ્રોકર. ગુલાબદાસ તો હમણાં સુધી લખતા રહ્યા અને વાર્તા લખતા રહ્યા, એમ નવા લેખકોના વાર્તા સંગ્રહની પ્રસ્તાવના પણ લખતા રહ્યા, બહુ જ પ્રેમથી વાંચતા પણ હતા. ગુલામદીન ગાડીવાળો પણ એમની બહુ જાણીતી વાર્તા છે. પણ બીજી ઘણી વાર્તાઓ એ કુટુંબની, દેશપ્રેમની, દેશ માટે અનાથનાર માણસોની વાર્તાઓ ગુલાબદાસે લખી છે. શિવકુમાર અને ધીરુબેન પટેલ આમ તો પછીના યુગ સાથે પણ તમે એમને જોડી શકો, પણ એમણે પણ બદલાતો સમાજ બહુ સારી રીતે અનેક કલાત્મક વાર્તાઓમાં વ્યક્ત કર્યો છે. પછી જે તબક્કો આવે છે એ જરા આમ ધમાલ સાથે આવે છે. ચુનીલાલ મડિયા એમની પ્રસ્તાવના લખી રસિકલાલ પરીખે, ગુગવતાપુર, મડિયા પોતે ગુગવતાપુર બનીને ગુજરાતી વાર્તામાં આવ્યા હોય એ રીતે. તો મડિયા એ દુનિયા જાણતા હતા,
ફરેલા પણ હતા, વાચક પણ હતા, મૂળ કોમર્સના વિદ્યાર્થી, ઉમાશંકરના મિત્ર, નજીકના સાધુ. એ મડિયાએ જે વાર્તાઓ લખી તે મેઘાણી પરંપરાની ઘટના પ્રધાન, અને કે નવી નવી ઘટનાઓ પણ લઈ આવે. કમાઉ દીકરો એક પશુની વાર્તા છે, પાડાની વાર્તા છે. તો પેલો કંજુસ શેઠ પાડાના વધુ પૈસા ઉપજાવવા મથે છે ત્યારે એનો રક્ષક એને સમજાવે છે પણ નથી માનતા, અને પછી પાડો પેલા રક્ષકની પાછળ પડે છે, છેવટે એને કચડી નાખે છે અને એના આંતરડા ઉપર પેશાબ કરે છે. આવું એક ક્રૂર વર્ણન, પણ કમાઉ દીકરો આવી વાર્તા ગુજરાતીમાં પહેલી વાર મળી આપે છે. શરણાઈના સુર, વાની મારી કોયલ, ઘણી બધી વાર્તાઓ અંતઃસ્ત્રોતા એ પાઠ્યક્રમમાં પણ આવેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચી ચૂક્યા છે. એ સિવાય પણ ઘણી લોકપ્રિય વાર્તાઓ એમની છે. તો મડિયાની સાથે બીજા વાર્તાકારો પણ આવતા ગયા, અને એક મોટો ફેરફાર જે પછી થયો, આમ તો સુરેશ જોશીની સમાંતર નામ દેવાનું થાય પણ જેમ મળી હતા તેમ ચંદ્રકાંત બક્ષી પણ ઘટનાઓ, નવા નવા વિષયો. તમે આવશો નામની વાર્તા છે, પ્રશ્ન તમે આવશો. એક ગાંડો માણસ જે પ્રલાપ કરે છે, છેલ્લે ખબર પડે છે કે આ માનસિક સંતુલન નથી ધરાવતો. મડિયાની ઘણી વાર્તાઓ, હું મડિયાને ઉત્તમ વાર્તાકારોમાં એક માનતો હતો. એટલે જ્યારે સુરેશ જોશી અને ચંદ્રકાંત બક્ષીની વાત થાય ત્યારે બંનેને પોતપોતાની યોગ્યતા મુજબ આપણે આદર આપીએ. સુરેશભાઈ મોટા વિદ્વાન હતા અને વાર્તામાં ઘટના કેવા રૂપે હોય એની એમણે બહુ ઊંડી ચર્ચા કરી, પણ ચંદ્રકાંત બક્ષી તો ઘટનાઓ આવી ત્યાં પણ બહુ સારી રીતે સફળ થયા. એમને લાભ થયો કલકત્તા અને ગુજરાત બહાર રહેવાનો, પછી ગુજરાત મંબર રહ્યા. એ પણ થોડા ડાબેરી વિચારો ધરાવતા હતા અને ભાષામાં પણ ક્યારેક ઉર્દુ શબ્દો લાવીને પણ જરા જુદી રીતે વાચકો ધ્યાન ખેંચતા હતા. એની કેટલાક વિવેચકો ટીકા પણ કરતા હતા, પણ મારી દ્રષ્ટિએ મડિયા અને ચંદ્રકાંત બક્ષી બહુ જ મહત્વના વાર્તાકારો છે અને એ વંચાતા રહેશે. પછી આપણે જો યાદ કરીએ, શિવકુમાર તો પેલા એમની સાથે જાય ગુલાબદાસની રશ્મિ સાથે, પણ સુરેશ જોશી પછી પ્રયોગશીલતા તરફ ધ્યાન આપનાર મધુરાય, એમણે જુદા જુદા સ્વરૂપની વાર્તાઓ લખી, હાર્મોનિકા નામ આપ્યું બીજું ત્રીજું, પણ એમણે બાંશી નામની એક છોકરી પ્રથમ વાર્તા સંગ્રહ એના દ્વારા ધ્યાન ખેંચ્યું અને પણ કલકત્તા ઘણા વર્ષ રહ્યા અને ત્યાંનું જીવન ગુજરાતથી દૂર હોવાનો લાભ ગેરલાભ બધે બધું એમને મળ્યો, પણ ભાષા સાથે એમણે બહુ સારી રીતે કામ કર્યું. એ પ્રકારની ચતુરાઈ એમને બહુ જ મદદરૂપ થઈ અને પાત્રો બહુ સહેલાઈથી એ સર્જતા રહ્યા. એમની વાર્તાઓ વિશે પણ વધુ ને વધુ વાત થઈ શકે, અનેક પ્રકારની વાર્તાઓ એમણે આપી છે. તો સુરેશ જોશી અને મધુરાય એ સ્વરૂપની દ્રષ્ટિએ, અભિવ્યક્તિની દ્રષ્ટિએ, પ્રયોગશીલતાની દ્રષ્ટિએ જુદા પડે છે. આ પછી જે ધ્યાન ખેંચનાર વાર્તાકારો આવ્યા, જેને આપણે નવી સુબદ્ધ કલાત્મક વાર્તાઓના લેખકો કહીએ, તેમાં હિમાંશી શીલત, કિરીટ દુધાત અને મોહન પરમાર ઘણા છે, પણ આ તો ત્રણ તુરત જ યાદ આવે એવા છે. હિમાંશી બેન તો સતત લખતા રહ્યા છે અને ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના વ્યક્ત થતી રહી છે, પણ જેટલી નજીકથી હિમાંશી બેન નારીને જોઈ છે તમે કલ્પના નહીં કરી શકો કે એક સમૃદ્ધ સુખી સંપન્ન પરિવારની કન્યા, જે શરીર વેચવાનો ધંધો કરતી દુઃખી સ્ત્રીઓ હોય એમની પાસે જઈને એમના દુઃખ સમજે, એમના વ્યક્તિત્વને સમજે અણગમા વિના, એવી વાર્તાઓ એમણે આપી છે. આ એક મોટી વાત છે અને એમાં પણ કંઈ અતિરેક વિના સહજ રીતે જીવનની જ વાત થતી હોય એ રીતે. બે એક વર્ષ પહેલા એમની નારી કેન્દ્રી વાર્તાઓ પ્રગટ થઈ છે, નારી નામી કથા 32 વાર્તાઓ. તો એ વાંચતી વખતે કયા કયા ક્ષેત્રમાં નારી શું અનુભવે છે, શું સહે છે અને એનું શું અર્પણ છે એની વાત છે.
એક વાર્તા મને જે વધુ ગમી હમણાં, એનું નામ છે સર્જત, સર્જન. હવે સ્ત્રી બાળકને જન્મ ન આપી શકે અને છતાં એ માતૃત્વ અનુભવી શકે, તો પતિ ને શુક્રાણુની ખામી છે એટલે એને કારણે ગર્ભધારણ નથી થયો. પછી તો એ મૃત્યુ પામ્યો છે અને એકલી સ્ત્રી છે. બે એક વર્ષ પછી એ પ્રવાસે નીકળે છે, ત્યારે એ ગાડીમાં સેકન્ડ એસીમાં ઉપર પાટિયા ઉપર એક યુવક કામ કરે છે, કમ્પ્યુટર લઈને કામ કરી રહ્યો છે, મગ્ન છે એના કામમાં. વચ્ચે કંઈક પત્ર લઈને પણ વાંચે છે, તો આ બેનનું ધ્યાન ખેંચાય છે. પછી જમતા પહેલા સૂપ આવે છે અને જોડે બેઠેલા યાત્રીનો હાથ લાગવાથી સૂપનો પ્યાલો ઢળી જાય છે આ બેનની હથેલી પાછળ, હાથ પાછળ. અને પેલો યુવક જે કામમાં હતો તે નીચે કૂદી આવીને તરત પાણી, ઠંડા પાણીથી ધોઈને દવા કાઢીને મદદરૂપ થાય છે. આ જે ભાવમાં આવે છે કે આ અજાણ્યો યુવક કેટલી સહજતાથી આ બેનને માતાની જેમ જુએ છે અને મદદરૂપ થાય છે. પછી જ્યારે ઉતરવાનું આવે છે ત્યારે એ કાર્ડ આપે છે અને મળવાનું થાય તો મળીશું એમ વાત થાય છે. પછી એક બીજા જે યાત્રી છે એ પૂછે છે કે શું આ તમારો દીકરો છે? બેન કહે છે હા મારો દીકરો છે, મુંબઈ જાય છે. દીકરો છે એમ કહ્યું અને માની લીધા પછી કહ્યું, તો એને જન્મ નથી આપ્યો પણ એક અજાણ્યા યુવકને માતૃત્વથી, માતૃત્વ દ્વારા એ નવાજે છે, નવરાવે છે. આ રજૂઆત એટલી સહજ ને સુંદર છે, મને બહુ ગમે એમની વાર્તા. એમની એક વાર્તાની તો મેં વારંવાર ચર્ચા કરી છે, કિંમત વેશ્યા જીવન ઉપરની વાર્તા છે. એક યુવતીને ફિલ્મમાં કામ મળ્યું છે, કારણ કે જે અભિનેત્રી છે મુખ્ય એની ઊંચાઈ જેવી જ આની છે અને પીઠ આની પણ એને મળતી આવે છે, પણ કામ એટલા માટે મળ્યું છે કે આ જે મુખ્ય અભિનેત્રી છે એની પાછળ ગુંડાઓ પડ્યા છે અને એના કપડાં ફાડી નાખે છે, પણ એ સીન કરવા આ તૈયાર નથી. એટલે પછી અહીં વેશ્યા નિવાસમાં લોકો આવીને આ એક યુવતીને પસંદ કરી છે. પહેલા તો બધા બહુ ખુશ છે કે ઓહો કામ મળ્યું અને પછી તો નામ થશે અને હાથ થશે, 10,000 તો મળવાના જ છે. પણ જ્યારે જાણે છે કે લગ્ન થવાનું છે ત્યારે એ સંમતિની વાત નથી સ્વીકારતી, બોલતી નથી, નિરુત્તર રહે છે. પછી પેલા મૌસી છે કે તારે વધારે જોઈતા હતો, તો પણ નિરુત્તર. તમે જુઓ કે દેહનો વેપાર કરનાર સ્ત્રી પણ ગૌરવ પોતાની નગ્નતા જાહેરમાં રજૂ કરવા તૈયાર નથી. તો હિમાંશીબેન કેટલી સૂક્ષ્મતાથી નારી ગૌરવને આમ રજૂ કરી શકે. ઘણી બધી વાર્તાઓ 32 માંથી કેટલીય વાર્તાઓની વાત થઈ શકે. કિરીટોદાત એ સૌરાષ્ટ્રથી આવે છે, અધિકારી હતા, અંગ્રેજી સાહિત્યના પણ સારા અભ્યાસી, પણ એમણે અમરેલી વિસ્તારની જે બોલી છે એને આત્મસાત કરીને એનું જે પ્રત્યક્ષીકરણ કર્યું છે વાર્તાઓમાં, તો વાયુ વાર્તા એ રીતે સ્ત્રીઓ બોલે જ છે, અંદર અંદર વાત કરે છે. એમાં મુદ્દો આ જ છે, એક સ્ત્રીના ગૌરવનો બહુ સહજ રીતે અંત સુધી લઈ જાય છે. ઘણી બધી વાર્તાઓની મેં પણ એમની કેટલીય વાર્તાઓ વિશે અવારનવાર લખ્યું છે. અને મોહન પરમાર દલિત લેખક તો ખરા, પણ દલિત પહેલાથી જ સુરેજ જોશીથી પ્રભાવિત, પછી વળી ધીમે ધીમે તટસ્થ થયા. એ વણકર સમાજમાંથી આવે છે, એટલે વણકરના જે સાધનો એ બધા સાધનોને બરોબર ઓળખે છે, દરેક સાધનનો પ્રતિકાત્મક ઉપયોગ એ કરી શકે છે. એટલે ઘણી વાર્તાઓ એમની, કિરમણી કે આંધુ કે બધી વાર્તાઓમાં એ સમાજ બહુ સહજ રીતે, તટસ્થ રીતે રજૂ થાય છે. દલિત લેખકોમાં ઘણા નોંધપાત્ર લેખકો છે, હરીશ મંગલમ છે, દલપત ચૌહાણ છે, પ્રવીણ ગઢવી છે. એમાં આ થોડા જુદા એ રીતે પડ્યા કે આ થોડા સમભાવ વધુ વ્યક્ત કરનારા લેખક નીવડ્યા,
અને બીજી બાજુ એ પીએચડી પણ થયા છે અભ્યાસ કરીને અને વાર્તા તત્વને જાણે છે. એમના વાર્તા સંગ્રહને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે અને ભરત મહેતા તો એમના બહુ મોટા પ્રશંસક છે. હું પણ મોહનનો ચાહક છું, ઘણી બધી વાર્તાઓ મેં વાંચી છે અને વાંચતો રહું છું. તો આ બધા વળાંકો આવતા ગયા, વિકસતા ગયા. અત્યારની તમે વાત કરો તો અત્યારે તો 25-30 વાર્તાકારો કામ કરી રહ્યા છે, પણ એમાં બોલીની રીતે કે સમાજને જોવાની રીતે જુદા પડતા લેખકો હોય તો એક તો વડનગર બાજુના સંજય ચૌહાણ છે, એના એના ઠુંબરી વાર્તા સંગ્રહ વિશે મારે લખવાનું થયેલું. બીજા છે રામ મોરી, એ સૌરાષ્ટ્રમાંથી આવે છે અને ક્ષત્રિય નજીકના સમાજમાંથી આવે છે. અને એક છે અભિમન્યુ આચાર્ય, એ સુરેન્દ્રનગર બાજુ, અત્યારે તો કેનેડા છે. આ વાર્તાકારો એક પ્રતિનિધિ તરીકે આમ તો ઘણા છે, સાગર શાહ અને બીજા બધા પ્રવૃત્તિશીલ પણ છે. સુમન શાહના વાર્તા શિબિરોમાં એ જતા હોય છે અને અમારા સંજય પણ એમાં મદદરૂપ થતા હોય છે. તો 15-20 વાર્તાકારો નવી વાર્તા લઈને મળે અને એની ચર્ચા કરતા હોય છે. પણ મેં જોયું કે કેટલા જાગૃત છે લેખકો અને લાંબી વાર્તા કરતા નથી, ટૂંકીને ટૂંકી જ રાખે છે. કેટલાક યુગલો પણ સરસ કામ કરી રહ્યા છે. પારુલ કંદર દેસાઈ અને કંદર દેસાઈ પતિ પત્ની બંને વાર્તાકાર, બંને સારા વાર્તાકાર, બંને પાછું રમેશ દવેની વાર્તાઓનું સંપાદન પણ કર્યું. રમેશ દવે અને ભારતીબેન દવે એ પણ પતિ પત્ની. હર્ષદ ત્રિવેદી અને બિંદુ એ પણ પતિ પત્ની. આવા યુગલો પણ સરસ કામ કરે છે અને સ્પર્ધામાં હોય એ રીતે એકબીજાથી સારું લખી શકાય એ માટેના એમના પ્રયત્નો છે. તો આ બધા વાર્તાકારો. પછી લઘુકથાની વાત કરીએ તો મોહનલાલ પટેલે લઘુકથાનું સ્વરૂપ ખેડ્યું અને અત્યારે તો એના ઘણા સંચયો પણ બહાર પડ્યા છે અને લગભગ એક મોટો સમૂહ લઘુકથા લખી રહ્યો છે. એનાથી પણ આગળ વધીને ભાવનગર યુનિવર્સિટીના ગુજરાત વિભાગના વડા મહેન્દ્રસિંહ પરમાર એ પોસ્ટકાર્ડની વાર્તા કરી, એનાથી લઘુકથાની પણ ટૂંકી. આમ તો બાબુ સુથાર તો તમને એક વાક્યની વાર્તા પણ સમજાવે, એનો આસ્વાદ કરાવે. મમતાના છેલ્લા અંકમાં એમણે એને વિશે લખ્યું છે. તો મહેન્દ્રસિંહ પણ થોડા સમાજલક્ષી છે, પણ આ ટૂંકું લખવું એની કસોટીમાં એ સફળ થયા છે. એક વાર્તાકાર જે પહેલા સુરેશ જોશી થી પ્રભાવિત હતા, પછી એ વાસ્તવમાં ગયા અને સરસ પાત્રો આપ્યા માય ડિયર જયુ, તો એમના વાર્તા સંગ્રહોની ઘણી આવૃત્તિઓ થઈ છે. અને એનો એક લાભ પણ છે કે એમના વિદ્યાર્થીઓ બધે હોય એટલે સ્વાભાવિક રીતે એ પ્રચાર પ્રસારમાં પણ મદદરૂપ થાય. અને જ્યારે પાઠ્યપુસ્તકોમાં વાર્તાઓ આવે છે ત્યારે જો શિક્ષકો જાગૃત હોય તો એ સંગ્રહો વાંચવા માટે પણ પ્રેરે છે. એટલે તમે જુઓ તો ગુજરાતી વાર્તાનું કેટલું વૈવિધ્ય છે, કેટલી જાગૃતિ છે. એક વાર્તાકારનું નામ હમણાં નેપથ્યમાંથી આવ્યું, પ્રવીણસિંહ ચાવડા, બહુ જ મિત્ર છે, અંગ્રેજીના પ્રોફેસર હતા, શિક્ષણ અધિકારી હતા. એમને ઘણું જ લખ્યું છે અને નવનીત સમર્પણના દરેક અંકમાં લગભગ એમની કૃતિ હોય, એકમાં ન હોય તો એક ને ઓળંગીને પછી હોય. એ પણ વિષયનું વૈવિધ્ય ધરાવે છે, કશું બિનજરૂરી લખતા નથી. એમણે તો પ્રવાસ વર્ણન પણ સરસ લખ્યું છે, એક લઘુ નવલ પણ લખ્યું છે. એટલે ઘણા લોકપ્રિય અને કલાત્મક કૃતિઓ આપનારા વાર્તાકાર છે પ્રવીણ. એમણે પણ મોટી ઉંમરે શરૂ કર્યું પણ ઘણું સારું કામ આપ્યું. તો આમ ઉછળતી રીતે ઉપર ઉપરથી વાત કરતા થોડાક ઉલ્લેખો થઈ શક્યા, હજુ તો ઘણા બાકી રહી જાય. મેં પોતે ઘણા બધા લેખકોના સંગ્રહોના સંપાદન કરી આપ્યા છે, જેના ઉલ્લેખો અહીં પણ મેં નથી કર્યા. પણ કોઈ પણ પ્રકારની વાર્તા ઘટના પ્રધાન હોય, પાત્ર પ્રધાન હોય, સંવેદન પ્રધાન હોય,
કઈ ન હોય પણ સંવેદન તો હોવું જોઈએ. તમે ઘટનાને તિરોધાનનું તિરોધાન કરો એને ઓગાળો, પણ જો સંવેદન નહીં હોય તો નહીં ચાલે. સુરેશબેની જે વાર્તાઓમાં ઘટના નથી પણ સંવેદન છે તે આપણને ગમે છે. અને કેવું કલાત્મક ગદ્ય, કેવું કલ્પન પ્રધાન ગદ્ય એમણે આપ્યું, એટલે લગભગ એક દાયકો તો બધા નવી પેઢીના લેખકો એમનું અનુકરણ કરતા રહ્યા, પણ પછી ધીરે ધીરે એમાંથી બહાર આવતા ગયા. જેમાં સુજો સાફોની શિબિરો છે, તેમ રમેશ દવે પાક્ષિકી સાહિત્ય પરિષદમાં ચલાવતા હતા, એ પણ અત્યારે દિવાન ઠાકોર ચલાવે છે. પછી મધુરાય પણ આવા શિબિરો કરે છે. એટલે વાર્તા લેખન, નવી પેઢીના વાર્તાકારો ને માર્ગદર્શન મળે એ પ્રકારનું કામ પણ અહીં થઈ રહ્યું છે. વિદેશોમાં વિપુલભાઈ અસ્મિતાના ઘણા અંક કર્યા, એમાં વાર્તાઓ પણ સારી એવી આવતી હતી. અત્યારે મમતા સામે મધુરાય ચલાવે છે, જેમાં બે સહાયકો તો વિદેશના જ છે. મધુરાય તો અડધા અહીંના અડધા ત્યાંના, સૂચિ વ્યાસ છે, વલ્લભ નાડા એ ઇંગ્લેન્ડના, એ મદદરૂપ થાય છે. અને એ સ્પર્ધાઓ યોજીને વાર્તાઓ ભેગી કરીને એમાંથી સરસ કામ કરે છે. અને પોતે ભાષાના બહુ મોટા જાણકાર છે, એટલે તમે મમતાના અંકો જોશો તો એમાં જોડણીની ભૂલો તમને જોવા નહીં મળે. તો આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. અને અમેરિકામાં પ્રીતિબહેન, પ્રીતિ સેનગુપ્તા, પન્નાબહેન અને બીજા બધા લેખકો એ ગુર્જરી ડાયજેસ્ટમાં લખે છે, અને એ પણ કેટલા વર્ષથી કિશોર દેસાઈ ચલાવી રહ્યા છે. તો અને અહીં તો એ બધાની કૃતિઓ છપાય છે. તો આ એક જે પ્રવૃત્તિ વાર્તાની ચાલે છે એથી ગુજરાતી ભાષા સાહિત્ય ખેડાય છે, અને જે દૂર ગયા છે એ આ રીતે નજીક આવે છે. આપનો સૌનો આભાર. આપનો ખૂબ ખૂબ આભાર રઘુવીરભાઈ. એકદમ એકદમ રોચક અને રસાળ, જાણે ટૂંકી વાર્તા જ લખતા હોય અને કહેતા હોય એવી રૂપે રીતે તમે આખી વાત મૂકી આપી. અને આખા સૈકામાં કોણ કોણ પ્રવૃત્ત રહ્યું, કઈ રીતે વાર્તાનો વિકાસ થયો અને વાર્તામાં શું શું પરિણામો અને બદલાવો આવ્યા એ વિશે તમે ઝીણવટપૂર્વક વાત કરી. હવે મૂળ વાત એવી હતી કે પ્રશ્નોત્તરી થોડીક કરવી, અને જે આપણી સાથે સાથે છે એ લોકોને સવાલો કોઈ પૂછવા હોય તો પૂછી શકાય. તો વિપુલભાઈ, આપને હું વિનંતી કરું, આપને કઈ વાત કરવી હોય તો. માઇક્રોફોન અનમ્યુટ કરવું પડશે. ઓકે. વિપુલભાઈ, તમારું માઇક્રોફોન અનમ્યુટ કરવું પડશે તમારે. હવે સંભળાય છે? રઘુવીરભાઈને એક સવાલ જ કરવાનું મન થાય કે એમણે બધી જ વાર્તાઓની વાત કરતા કરતા પોતે લખી વાર્તાની બાદબાકી કરી. રઘુવીરભાઈ એક વક્તા અને રઘુવીરભાઈ એક વાર્તાકાર, એ બચે બંને વચ્ચેનો તફાવત જરા ગળીભર સ્વીકારીને હું વિનંતી કરું કે એ વાર્તાઓ વિશે પણ એક એક વાત કરે. એ આપણે પછી ક્યારેક કરીશું. એક વાર્તા વિશે બોલો ના, એટલે એ આપણે ત્યાં સંસ્કારિતાનું લક્ષણ ગણાય છે પોતાને વિશે વાત ન કરવી, એટલે એ આપણે પછી એ સવાલ જવાબ હશે મુલાકાતનો તો એ કરીશું. પણ અગાઉની વાર્તા વિશે વાત કરતા હું બે મોટા લેખિકાઓના નામ ભૂલી ગયો, ઈલા આરબ મહેતા અને વર્ષા અડાલજા. એટલે કલાત્મક પણ હોય અને લોકપ્રિય પણ હોય અને અનેક સંગ્રહો થયા, સતત લખતા હોય એવા આ બે લેખિકા, બે બહેનો છે. અનિલભાઈ,
આપણે ટૂંકી વાર્તાની વાત કરતા હતા ત્યારે મને સાહચર્યનો વિચાર આવતો હતો રઘુવીરભાઈ, કે એનો એનો ફાળો પણ થોડોક ટૂંકી વાર્તામાં ના વિકાસમાં ગણાય ખરો? હા ગણાય ને. એમાં એ લોકો ખુલ્લા મનથી 10-15 લેખકો મળે, લખેલું વાંચે, અને ત્યારે સાહચર્યવાળાઓને ગદ્ય પર્વનો લાભ પણ હતો. હા ખરું, ગદ્ય પર્વમાં એ પ્રગટ પણ થાય. એટલે ખાસ કરીને ભાષાની રીતે, ગદ્યની રીતે એ કૃતિઓની ચર્ચા સારી થતી અને સારા પરિણામ એમાંથી આવેલા છે. ભદ્રાબેન, આપને કોઈ સવાલ થાય છે? ભદ્રાબેન વડગામાં. યા, હું પૂછી શકું? બિલકુલ બિલકુલ. કાજલ ઓઝા વૈદ વિશે તમારો શું અભિપ્રાય છે? એમની એક નવલકથા કૃષ્ણાયન એ ઘણી લોકપ્રિય થઈ છે, ની ઘણી આવૃત્તિઓ કદાચ 20 પણ વધુ થઈ છે, અને એ સતત એમની એક બે વાર્તાઓ પણ મેં વાંચેલી છે. એક નવનીત સમર્પણ પ્રગટ થયેલી મને ગમેલી. પણ એ સમાજ, બદલાતો સમાજ, પશ્ચિમનું જગત, એ બધા વિશે માહિતી મેળવતા રહે છે અને કઈ કઈ કરે છે, એટલે લોકપ્રિય લેખિકાઓમાં એમનું સ્થાન છે. વક્તા પણ સારા છે, શુદ્ધ ઉચ્ચારો સાથે એ બોલે છે, એટલે મને એમના માટે સારો ખ્યાલ છે. બીજું એક પૂછવું છે કે તમે અમારા બ્રિટનના લેખકોનો કોઈનો પણ ઉલ્લેખ નથી કર્યો, તો થોડીક ડાયસ્પોરા વાર્તાઓ જે તમે જોઈ હશે અમારું સંકલન, તો એના વિશે કંઈ કહી શકશો? એટલે વલ્લભ નાડાનો તો ઉલ્લેખ મેં કર્યો, પણ વર્ષો પહેલા આ જે વિપુલભાઈ અસ્મિતા પ્રગટ કરતા હતા એ છેલ્લું પ્રૂફ હું વાંચતો હતો, એટલે તમારા બધાની ઘણાની કૃતિઓ મેં વાંચેલી છે એમાં, પણ વર્ષો ગયા અને આજે મેં એ રીતની લાંબી તૈયારી કરી નથી. આ તો મોટી મોટી વાત કરવાની હતી, એટલે આમ મારી માનસિક સ્થિતિ એવી નથી કે આ બધા ભાષણો કરું, તેમ છતાં વિપુલભાઈના પ્રેમને કારણે હું આમાં ખેંચાયો અને બોલી રહ્યો છું, એટલે એ રીતની તૈયારી નથી કરી. પણ મેં વાંચેલી છે કૃતિઓ અને કેટલાક મોટા લેખકો ત્યાં થયેલા છે, અત્યારે એમાંના ઘણા તો હયાત પણ નથી, એમના પુસ્તકો પણ અમે રવિવારમાં પ્રગટ કરેલા. અમને જો કોઈ સૂચન સલાહ આપવાના હોય તો તમે આપી શકશો? નહીં, તમને શું સૂચન આપીએ, તમે તો અમને લોકો બોલાવતા હતા અને દેશ બતાવતા. હવે એ નવી પેઢી તો હવે ત્યાં અને ત્યાંથી એ વધારે તો અમેરિકામાં સ્થાયી થાય છે, અને નવી પેઢી દ્વારા ગુજરાતી કેટલી સચવાશે? તમે ગ્રંથાલયમાં હતા ભદ્રામાં, શેમાં હતા? હું તમે લાઇબ્રેરીમાં આવ્યા હતા, મારી યાદ છે તમને. ભદ્રા પટેલ ત્યારે હતી. હા, ભદ્રા તો અત્યારે ભદ્રા જ છે, એટલે કલ્યાણકારી. એટલે આ કેટલું અઘરું કામ છે. આ વિપુલભાઈ, યોગેશભાઈ ને બધા મિત્રો આ પ્રવૃત્તિ આરંભ કર્યો અને વિપુલભાઈ તો ટકી જ રહ્યા છે એમાં. તો ઘર પણ એમને માટે આ જ રહ્યું છે અને બીજા મિત્રો પણ. આપણે આ સંચાલન કરનાર મિત્રનું નામ શું છે? અનિલ વ્યાસ. અરે અનિલ છે, તારું બોલું થાય પણ મિત્ર નીકળ્યો. એ આ જે મેં કહ્યું ને હમણાં, આ જે હિમાંશી, કિરીટ, મોહન, એ સમયની ના જે વાર્તાકારો, એમાંના એક મહત્વના વાર્તાકાર અનિલ વ્યાસ છે. અને કઈ તમારા ત્યાંના નથી, અમારા અહીંના જ છે. મૂળ તો એ સારા વૈદ્ય હતા, પણ એ છોડીને હવે ત્યાં સેવા કરે છે. પણ એમની પણ કેટલીક વાર્તાઓ તો એક બે વિશે મેં લખેલું પણ છે, અને વાર્તા વિશેષમાં એ લેખો પ્રગટ પણ છે. એટલે આ માધ્યમની મર્યાદા અને મારી આંખની મર્યાદા, એટલે એ અનિલ સમજી નહીં શક્યો. ચલો, શું અનિલ મજામાં છો ને? હાજી હાજી, બિલકુલ મજામાં છીએ સાહેબ. તમને આ રીતે સ્વસ્થ જોઈને, વાત કરતા જોઈને કે ખૂબ ખૂબ હરખ થાય છે અને આનંદ અનુભવાય છે.
કારણ કે મૂળે જ્યારે અમે વિપુલભાઈ સાથે ચર્ચા કરતા હતા આ કાર્યક્રમની, ત્યારે મનમાં ભાવના એવી હતી કે તાજેતરમાં જ પારુબેન ગયા છે તો એમને શ્રદ્ધાંજલિ આપવાનું એવું મનમાં હતું અને વિચાર પણ હતો કે આરંભે વિપુલભાઈને કહીએ, વિનંતી કરીએ કે પણ આ ટેકનોલોજી સાથે મારું આમ બહુ કંઈ આમ જોડાણ છે નહીં, તો એમાં હું જરા થોડો બગવાઈ ગયો અને જરાક એ વાત મને લાગે છે હું 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 બાજુએ રહી ગઈ. કેમ વિપુલભાઈ, મારી વાતમાં મારી વાત સાચી છે ને? હા, તમે સાચા છો એક મુદ્દે. હા, પણ હમણાં કોઈએ સવાલ પૂછ્યો કે અત્યારે સાંપ્રત વાર્તાકારો જે છે રઘુવીરભાઈ, તમે જે ઉલ્લેખ કર્યો, રામ મોરીનો ઉલ્લેખ કર્યો, અભિમન્યુનો ઉલ્લેખ કર્યો, સંજયનો ઉલ્લેખ કર્યો, તો આ બધાની વાર્તાઓ વિશે તમારો શું મંતવ્ય છે તે જાણવામાં પણ રસ પડે. એટલે આ રામ મોરી છે એના સમાજની ભાષા બરોબર પકડીને રજૂ કરે છે અને અભિમન્યુમાં ક્રિએટિવિટી છે. વાક્ય રચનાઓ ને બધું તમે જુઓ તો એક સર્જકતા તમે જોઈ શકો અને વાંચનારો માણસ છે. અને સંજય ચૌહાણ પણ એ ત્યાંની ઉત્તર ગુજરાતની વડનગર બાજુની બોલીનો બહુ સારો, કઈ બિનજરૂરી નહીં પણ ઉચિત ઉપયોગ કરી શકે છે. એટલે જે દલિત સાહિત્યની સાથે જે ગ્રામ જીવનની વાર્તાઓ આવી, એની જે વાસ્તવિકતા આવી, એ પણ આમાં છે. તો ઘણા વાર્તાકારો છે. મેં બે સોની વિશે પણ લખેલું છે, અજય સોની અને વિજય સોની, ને બધાના સંગ્રહો પ્રગટ થયેલા છે. એ રીતે ઘણા, આ તો ચોક્કસ લેખકો વિશે બોલવાનું હોય ત્યારે જુદું, આ તો એક મોટા વ્યાપ વિશે બોલવાનું હતું એટલે હું કુદાવી કુદાવી ને થોડુંક. કારણ કે હમણાં યોગેશભાઈ જોશીએ ફાધર વાલેસનો પણ ઉલ્લેખ કર્યો ચેટમાં, કે એમનું પ્રદાન પણ ખરું. અને સંજય ઉપાધ્યાય પૂછે છે કે સોશિયલ મીડિયા અને નવી ટેકનોલોજીનો સાહિત્યમાં પ્રયોગ કેટલો ઉપયોગી લાગે છે? એ ઉપયોગી તો થાય પણ આવડવું જોઈએ ને. મને તો આવડતું જ નથી. પણ છતાં તમને શું લાગે છે, આ ફેસબુક પર ને બધે જે લખાય છે એમાં થોડુંક ભાષા અંદર ઘૂસી જતા, ખૂબ વધુ પડતા અંગ્રેજી શબ્દો, વાક્ય રચનાઓનો પૂરેપૂરું જ્ઞાન નહીં ને આડું અવડું લખાય ને બધું જે રીતે લખાતું જાય છે એ થોડુંક આમ ચિંતા પ્રેરે એવું હોય છે. પણ અમારા જમાઈ છે ભરત પટેલ, પન્નાલાલના દીકરા, એ તો પહેલા લખતા નહોતા, અંગ્રેજી માધ્યમ ભણેલા, પણ ફેસબુક પર લખે છે ને બધાને ગમે છે. ગુજરાતી ભાષા સારી ક્યાંથી આવી? એ તો અહીંયા આવ્યા પછી તો પ્રૂફ રીડિંગ પણ શીખી ગયા છે. એટલે આ ફાયદો પણ છે, પણ જે વગોવણી વાળું ચાલે છે ને એની ક્યાં જરૂર છે? ના, એ થોડું વધારે પડતું છે. અને છે અમુક છે, એક આ વાર્તા રે વાર્તા ગ્રુપ છે, કિશોર પટેલ કરીને કોઈ ચલાવે છે, એ લોકોનું પણ થોડુંક સારું છે, પ્રવૃત્તિ સારી છે. અને 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 કિરીટ દુધાત પણ હમણાં ફિલ્મો સંદર્ભે થોડાક સક્રિય થયા છે. એ બધી જે ક્લાસિક ફિલ્મો છે, જો આપને ખ્યાલ નહીં હોય પણ જેટલી પણ ક્લાસિક ફિલ્મો છે એ વિશે વિગતે વાત કરે છે, રેફરન્સ થી વાત કરે છે અને ફેસબુક ઉપર લખે છે. વાર્તા શિબિરમાં એકવાર એને રહસ્ય કથા ઉપર પણ, ફિલ્મ હતી રહસ્ય કથા, એના ઉપર લાંબો પરિચય આપ્યો. ત્યારે મેં કહ્યું તું રહેવા દે, વાર્તા લખ, એ ઓછું લખે છે. તમે કહેતા મેં કે ઓછું કેમ લખે છે ભાઈ? કોઈ વિદેશી વાર્તા એવી તમને લાગે છે કે જે ખરેખર ખૂબ સારી હોય અથવા તમને ગમી હોય વિદેશી લેખકોની કોઈ વાર્તા? આપણે બિપિન પટેલે અનુવાદો કર્યા છે, એ પોતે પણ તમારા સમયના સારા વાર્તાકાર છે. બિલકુલ સારું છે. સીમા મહેતાબેન નો મેસેજ છે કે એમનો કોઈ પ્રશ્ન નથી પણ એમની એક રિક્વેસ્ટ છે કે રઘુવીર દાદુની નવલકથા લાવણ્ય અપ્રાપ્ય છે તો એને પ્રાપ્ય બનાવવા માટે કશો વિચાર છે? સંજયભાઈ કે તમે લોકો કઈ વિચારો છો એમાં, રંગદ્વારમાંથી આવે કેવું કહેશો? એટલે સંજય કહે છે કે આ વર્ષે કઈ પ્રકાશન ન કરવા, પણ હમણાં ગુર્જરમાંથી પણ પૂછવામાં આવ્યું કે લાવણ્ય મળે છે કે નહીં, ઘણા વર્ષથી પ્રાપ્ત નથી થતી, પણ જોઈએ હવે આ સગવડ થાય તે તમે જાણો છો.
તમારી 1000 પાનાની નવલકથા નથી છાપી શકાતી. મને મને ખબર છે. એ તમે ટૂંકા આપશો નહીં અને તમે નહીં માનો અમારી સલાહ. બધી જફા છે એટલે કંટાળી જાય, લખાતું નથી પછી એના કારણે. એટલે આ તો થાકવા છતાં લખવું પડે એવું છે. લખવાનું કામ તો શરીર ના આરામ ના ભોગે જ ચાલે છે. સાચી વાત છે. તમારી જેવી ક્ષમતા અમારા લોકોમાં નથી. હો તમને તો મેં જોયા છે ગમે તે પરિસ્થિતિમાં ગમે તે રીતે લખતા જોયા છે. એક મજબૂરી એક વ્યવસ્થા લખ્યા વગર ચાલે નહીં. બાકી ઘણી વાર તો હું થાકી ગયો હતો પછી સુતા સુતા લખતો હતો. એ સારી વસ્તુ નથી બધી. ના ના પણ એ એક પ્રતિબદ્ધતા જે છે ને કમિટમેન્ટ એ અમારામાં નથી મને લાગે છે. એનો અભાવ છે. પ્રતિબદ્ધતા કહો અથવા એક એક પ્રકારનું વ્યસન કહો એમ પણ કહો. લાભશંકર તો એના માટે ખુજલી શબ્દ વાપરતા હતા, લખવાની ખુજલી. ખરી વાત છે, ખરી વાત છે. એ પીડી શુક્લા સાહેબનો સવાલ છે કે આગામી સમયમાં લઘુ વાર્તા કે માઇક્રો સ્ટોરીનું ભવિષ્ય કેવું લાગે છે? એ તો લઘુ લઘુ કથા તો ટકવાની બહુ સહેલું છે. હમણાં બહેનોની એક સંસ્થા ચાલે છે, એ સ્ત્રી અર્થ નામે લઘુ કથાઓ છાપે છે અને એમાં મળવાનું નહીં પણ આ રીતે આ માધ્યમમાં જ ફેરાણ થાય અને પછી ભેગું કરીને કરવું. તો 3 કે 4 એના ગ્રંથો પ્રગટ થયા. એમાં અત્યારના જીવનનો કોઈ ને કોઈ મુદ્દો એ લઈ આવે છે. પ્રતિભાબેન એ ઠક્કર એનું સંપાદન કરે છે. ઘણા બધા મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર માને છે. બધા મેસેજ ઉપર મેસેજો આવતા જાય છે અને આટલા સુંદર આયોજન બદલ અને આટલું પ્રમાણિક સુંદર વિવેચન અને વક્તવ્ય માટે આપનો ખૂબ ખૂબ આભાર એવું સોનલબેન લખે છે. સંજય ઉપાધ્યાય અભિનંદન આપે છે, ભદ્રાબેન અભિનંદન આપે છે અને અમે તો આભારી છીએ. આ બધા મેસેજો આવતા જાય છે વચ્ચે વચ્ચે એટલે હું કહેતો જાઉં છું. ત્રણેક વખતે આવ્યો છું અને વિપુલભાઈની સાથે ઘણાને મળ્યો છું. લગભગ મોટા ભાગના વિસ્તારો પણ બ્રિટનના જોયા છે અને સમાજના ભાઈઓને પણ મળવાનું થયું છે. એટલે એક પ્રકારની આત્મીયતા હું સતત અનુભવતો રહ્યો છું. હા છેલ્લા હમણાં છેલ્લે આવ્યા ત્યારે મને બહુ મન હતું કે આપને લઈ આવું ઘરે, પણ તબિયત સારી નહોતી. પારુબેનની પણ તમારી તબિયત સારી ના, પારુબેનની તબિયત સારી નહોતી મને લાગે. સારી નહોતી પણ આપણે મળ્યા હતા એ મને યાદ છે. પછી અમારો દીકરો ને મળ્યા હતા તમને. હાજી 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 મંદાર અને ફોરમ એ મળ્યા હતા તમને. હા એ વિપુલભાઈ ને પણ મળ્યા હતા. વિપુલભાઈ મળવા ગયા હતા કે લોકો મળ્યા હતા? એ વિપુલભાઈ ગયા હતા અને બહુ સારો અનુભવ એમનો હતો. પછી ઉર્વિકા પટેલ છે, એ હમણાં PhD કરે છે, એ વિદ્યાર્થીની છે ગુજરાતી સાહિત્યના, એ પણ આપનો આભાર માને છે. હાજી હા વિપુલભાઈ હવે કઈ વાત કરવી છે આપને? 2 મિનિટ લઉં. મને 1981 ના દિવસો યાદ આવે છે. રઘુવીરભાઈ હૈદરાબાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળતું હતું. મનુભાઈ પંચોળી પ્રમુખ સ્થાને હતા અને તે વખતે મુંબઈથી હૈદરાબાદ ગયો. મારી સાથે વિમાનમાં હરીન્દ્રભાઈ અને કૃષ્ણવીર દીક્ષિત હતા. હરીન્દ્રભાઈ સાથે એ પહેલા મુંબઈમાં હતો ત્યારે પત્રકારત્વ સાથે કરતા એટલે એક નાતો ખરો, કૃષ્ણવીરભાઈ સાથેનો ખરો. પણ હૈદરાબાદ પહોંચ્યો ત્યાં સુધી રઘુવીરભાઈ સાથેનો કોઈ પરિચય નહીં. હરીન્દ્રભાઈ બપોરની એક બેઠકના અધ્યક્ષ સ્થાને હતા. રઘુવીરભાઈ તમને યાદ હશે અને એમણે મને 5-1 મિનિટ બોલવાનું કહ્યું. અંગ્રેજીમાં કહું તો અનયુઝ્યુઅલ સ્ટેપ હતું અધ્યક્ષ તરીકેનું, પણ ડેલિગેટ તરીકે હું હતો અને અહીંની વાત રજૂઆત કરી
એ રઘુવીરભાઈ અને મનુભાઈને પણ પસંદ પડી. એ પછી અમદાવાદ ગયો ત્યારે સાહિત્ય પરિષદ ના મકાનમાં એ વખતે રઘુવીરભાઈ સાહિત્ય પરિષદના મહામંત્રી હતા, તો એમણે એક બેઠક કરી, મળવાનું થયું અને સતતપણે એ નાતો રઘુવીરભાઈ સાથે બંધાતો ગયો. તે ત્યાં સુધી કે સાહિત્ય અકાદમીએ જ્યારે ફેલોશિપ, ઓનરેરી ફેલોશિપ આપવાનું વિચાર્યું ત્યારે સૌથી રઘુવીરભાઈનું હતું, અને મને એ જણાવતા આનંદ પણ થાય છે કે સૌથી પહેલું નામ એ રઘુવીરભાઈને જાય છે. અને આજે લગભગ 4 દાયકા થશે, એ 4 દાયકાનો સંબંધ અંગત જ નથી રહ્યો, એ અકાદમી પરિષદ ઉપરાંત ચૌધરી પરિવાર અને કલ્યાણી પરિવાર સુધી પણ વિસ્તર્યો છે. અને અસ્મિતાના જે અંકો કર્યા એ રઘુવીરભાઈ કર્યા. આપણી આંગણી ચિંતામણી લીધે બળવંત નાયકના પુસ્તકો, અહમદ ગુલના પુસ્તકો અને બીજા અનેક પુસ્તકો રઘુ દ્વારે કર્યા છે. અને મારે કહેવું જોઈએ કે ગુજરાતી સાહિત્યના પુસ્તકો તૈયાર કરવા માટે આપણે ત્યાં જે પ્રકાશન સંસ્થાઓ આવી એનો કોઈ સંશોધન કરે અને લખે એ સમજ પડશે, પણ હું અહીં અવિવેક કર્યા વગર એટલું કહીશ કે રંગદ્વારનો ફાળો મારે મન પહેલી હરોળમાં છે, કે એમણે બીજા પ્રકાશનોને જે રીતે એમને સ્થાન આપીને કામ કરવાનું રાખ્યું અને ફેલાવો કરવાનું રાખ્યું, એમાં નફા તોટાની વાત તો જવા દો, એક દાખલામાં તો રઘુવીરભાઈને રંગદ્વારને બહુ જ મોટી ખોટ આવેલી, તે એના હું દાખલામાં જતો નથી પણ મને એ ઘટના પણ યાદ છે. પણ એમણે પ્રચાર પ્રસાર સાહિત્યનો અને લેખકોને ટેકો આપવાનો જે આખો મુદ્દો કર્યો એ માટે ઓશિંગણ ભાવ તો રજૂ કરું, પણ એક અત્યંત અગત્યનું વ્યક્તિ એટલે પારુબેન, એ પારુબેન જે રીતે ગયા એની ખોટ રઘુવીરભાઈને અને પરિવારને ખરી, પણ અમે દૂર બેઠા લોકોને પણ એનો એક ઝાટકો લાગ્યો છે. કારણ કે પારુબેન એ માત્ર રઘુવીરભાઈના પત્ની કે ચૌધરી પરિવારના મુખ્ય માણસ નહીં, અમારા સૌના પ્રીતિપાત્ર હતા, અમારી દેખભાળ કરતા, ધ્યાન રાખતા. આવું એક વ્યક્તિત્વ ગયું હોય અને એની પાછળ રઘુવીરભાઈ વખત કાઢીને આપણી સાથે આદાન પ્રદાન કરે અને આટલું અગત્યનું એક વિવેચન આપણી સામે મૂકે, એ મને લાગે છે કે એ ગુજરાતી સાહિત્ય અકાદમી માટે એક અગત્યનું સોપાન છે. અને એ માટે હું રઘુવીરભાઈનો આભાર નથી માનવાનો, કારણ કે એ પોતાના જ, પણ હું એટલું કહીશ કે અમારો આનંદ આજે ખૂબ બેવડાયો છે. આ મહિનાથી અમે આ ઓનલાઈન બેઠક શરૂ કરી છે. પહેલી બેઠક સુરેશ જોશીની શતાબ્દીને યાદ કરીને સુમન શાહનો વાર્તાલાપ હતો, આજે વાર્તાઓ સાથે તમારી વાત થઈ. સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખને શનિવારે અહીં સાંભળી રહ્યા છે એવા અમેરિકાના આપણા મિત્ર ડૉક્ટર રજની પી શાહ એ પોતાના નાટકો વિશે વાત કરશે. એ નાટકોની દુનિયામાં જે કામ કર્યું છે, જે પ્રયોગો કર્યા છે, એની નોંધ આપણે પૂરતા પ્રમાણમાં લઈ શક્યા નથી, તો એમને પૂરી રીતે આપણે સાંભળીએ. એ 5મી સપ્ટેમ્બર શનિવાર બપોરે 2 વાગે તમને દરેકને એમાં પધારવા માટેનું આમંત્રણ. આજે દેશ પ્રદેશના જે મિત્રો જોડાયા છે એ સૌના અમે ખૂબ ખૂબ આભારી છીએ, પણ એ આભારમાં મારે 3 નામ હું ચૂકી ન જાઉં.
એક સૌથી મારે સૌથી વધુ આભાર માનવાનો છે તે સંજય ચૌધરીનો. સંજય ચૌધરી હોય નહીં અને આજની આ બેઠક થઈ શકે નહીં. એ જ રીતે ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પંચમ શુક્લ અને નીરજ શાહ, આ બે મિત્રોએ જે રીતે વ્યવસ્થા ઊભી કરી અને વખત કાઢીને અનિલભાઈએ જે રીતે આ આજની બેઠકનું સંચાલન કર્યું, એ માટે એ દરેકનો ખૂબ ખૂબ આભારી છું. આપણે મળીશું હવે 5 સપ્ટેમ્બર શનિવારે. દરેકને આમંત્રણ, આભાર. તો હવે આપણે આ સેશન પૂરું કરીએ છીએ અને આપ સૌનો ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને કોઈનો નાનકડો સવાલ જો રહી ગયો હોય તો હું ક્ષમા યાચના માંગુ છું. થેન્ક યુ વેરી મચ એવરીવન. આભાર.